જે સમગ્ર મામલાની તપાસ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવી છે એડિશનલ પોલીસ કમિશનર મનોજ મીનામાના અધ્યક્ષ સ્થાને આ એસઆઈટી ની રચના કરવામાં આવી છે સાત સભ્યોની આ એસઆઈટીમાં ડીસીપી ઝોન ફોર પન્ના મોમાયા ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા એસસીપી ક્રાઈમ એચએ રાઠોડ હળની પોલીસ મથક પીઆઈ સીબી ટંડેલ જેઓ અત્યાર સુધી આ કેસની તપાસ કરી રહ્યા છે ગુનો દાખલ થવાથી લઈને જે તપાસની પ્રક્રિયા છે અને જે ત્રણ વ્યક્તિઓની રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમએસ ચૌધરી અને ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પીએમ એમ નો આ એસઆઈટી માં સમાવેશ કરવામાં આવ્યો છે સંભવત આ કેસની જે તપાસ છે એસીપી ક્રાઈમ હરપલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવશે અને આ અત્યાર સુધીની જે તપાસ થઈ છે અથવા જે કેસના જે દસ્તાવેજો છે તમામ દસ્તાવેજો એસસીબી ક્રાઇમને સોંપવામાં આવશે અને આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ જે કોન્ટ્રાક્ટર કંપની છે તેના મુખ્ય ભાગીદારો પૈકીના ત્રણ ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાન્ચ સફળ નીવડી છે અને ગમે ત્યારે આ ત્રણ ભાગીદારોની ધરપકડ થઈ શકે છે અત્યારે નવ અલગ અલગ ટીમોને અલગ અલગ ટા સોંપવામાં આવ્યા છે જુદી જુદી દિશાઓમાં આ કેસ ની જેઓની સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેઓની શોધખોળ માટે આ ટીમોની રચના કરવામાં આવી હતી તપાસ માટે રચના કરવામાં આવી હતી તે પૈકી જે પંદર ભાગીદારો છે તે પૈકીના ત્રણ ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાન્ચ સફળ થઈ છે અને ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે યુ યુનુસ વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું તો આ જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં એસઆઈટી ની રચના કરવામાં આવી છે